આગામી એક જુલાઈ એટલે કે અષાઢી બીજના રોજ એકસો પિસ્તાળીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં રથયાત્રાનું જે રિહર્સલ છે તેની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રિહર્સલ પર જે નજર છે રહી હતી મહત્વપૂર્ણ કહી શકાય કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે રિહર્સલમાં કોઈ ત્રુટી હશે તો તેને દૂર કરવામાં આવશે અને રથયાત્રાને લઈ શહેર પોલીસની તૈયારીઓ પણ હાલ પૂર્ણ થઈ ચૂકી છે મહત્વપૂર્ણ કહી શકાય કે રથયાત્રાનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ જવા પામ્યું છે માત્ર દિવસો જ હવે બાકી રહ્યા છે આ પહેલા ભગવાન જગન્નાથની જે જળ યાત્રા છે તેનું આયોજન થઈ છે અને અત્યારે ભગવાન જગન્નાથ છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે જુલાઈ એટલે કે અષાઢી બીજના રોજ એકસો પિસ્તાળીસમી રથયાત્રા અમદાવાદ શહેરની અંદર નીકળવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કોરોના કાળના બે વર્ષ દરમિયાન કે જ્યારે શ્રદ્ધાળુઓ ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહી શક્યા વર્ચ્યુઅલી અને પરોક્ષ રીતે તેમના દ્વારા ભગવાનની રથયાત્રાના દર્શન કરાવવામાં આવ્યા હતા સાથે સાથે અનેક ગાઈડલાઇન સાથે અને લિમિટ્સ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે કે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રથયાત્રાનું અમદાવાદ શહેરની અંદર રંગે ચંગે જે આયોજન છે કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતે આના ઉપર જે નજર છે તે રાખવામાં આવી રહી છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરના કે જ્યાં અમદાવાદમાં રથયાત્રાનું રિહર્સલ યોજાયું હતું જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રૂટનું જે નિરીક્ષણ છે તે કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ભગવાનની આ પણ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે રિહર્સલ ની અંદર કોઈ પણ ત્રુટી હશે તો તેને દૂર કરવામાં આવશે હવામાન વિભાગ દ્વારા રથયાત્રાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાની ભારે વરસાદ પડવાની જે આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યારે પોલીસો માટે કમ્પલસરી રેનકોટ પહેરવાની ફરજ પણ હાલ જે નિયમ છે તે પણ લાગુ કરી દેવામાં આવ્યો છે એક પણ પોલીસની છત્રી સાથે રાખવાની પરવાનગી નથી માત્ર રેનકોટની અંદર જ દરેક પોલીસો દેખાશે ત્યારે રથયાત્રાને લઈ શહેર પોલીસની તૈયારીઓ પણ હાલ પૂર્ણ થઈ જવા પામી છે અને અમદાવાદ શહેરના અનેક વિસ્તારો કાલુપુર હોય સરસપુર હોય કે પછી અનેક વિસ્તારો હોય ત્યાં પોલીસ બંદોબસ્ત અત્યારથી જ હાલ ખડકી દેવામાં આવ્યો છે દર્શક મિત્રો મહત્વપૂર્ણ કે શકાય કે આપ જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે અમદાવાદ રહી છે તેમનું તેમના જાતે જઈને જે નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તેઓ રૂટનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કિરીટ મેયર પરમાર પણ હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ ભગવાન જગન્નાથની જે આરતી છે તે પણ કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રૂટનું જે નિરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું છે ત્યારે રિહર્સલમાં કોઈ પણ ત્રુટી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જણાશે તો આ જે ત્રુટી છે તે દૂર કરવામાં આવશે પોતે પહોંચ્યા હતા તેમની સાથે ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો રથયાત્રા કે જેનું આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લા અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી નજીક આવી રહી છે દરેક રાજકીય પક્ષો હાલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે તેમાં